સ્વામી વિવેકાનંદ વિદ્યાપતિ ટ્રસ્ટ રૂપાયતન સંચાલિત શ્રી પીએન વોરા વિદ્યાનિકેતન અને મણિનગરમાં આવેલી રૂપાયતન સંસ્થા ના વિદ્યાર્થી ભૂલકાઓ માટે સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવેલું હતું. અલગ અલગ સ્પોર્ટ્સ માં વિદ્યાર્થી ભાઈ બહેનોએ પોતાના કૌવત અને કૌશલ્યને પ્રસ્તુત કરેલા હતા. અમરેલી શહેરની સુવિખ્યાત તેવી પીએન વોરા રૂપાયતન પ્રાથમિક શાળા દ્વારા નાના ભૂલકાઓ માટે સ્પોર્ટ્સ ડેનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું. અમરેલી શહેરના મણિનગરમાં આવેલ પીએન વોરા પ્રાથમિક શાળામાં ભણતા નાના વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન થયેલું હતું. આ સ્પોર્ટ્સ ડેમાં નાના વિદ્યાર્થીઓ દ્વારા દોરડા કૂદ, સ્લો સાયકલિંગ, લીંબુ ચમચી જેવી અલગ અલગ અનેકવિધ રમતોમાં ભાગ લીધેલો હતો. અંદાજે 500 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ રમતોમાં ભાગ લેવામાં આવેલો હતો. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રી કાચા સાહેબ, પ્રિન્સિપાલ ભારતીબેન અને શિક્ષકગણ ઉપસ્થિત રહેલા હતા. અરે વાહ વાહ વાહ, શાબાશ. તોય તોય દોડે જોઈ શાબાશ, ગુડ ગુડ. અરે વાહ, વાહ વાહ, ગુડ ગુડ. શ્રીમતી પીએન વોરા વિદ્યાનિકેતન રૂપાયતન સંસ્થાના ત્રણેય પ્રાથમિક શાળાઓનો આજે સ્પોર્ટ્સ ડે રાખવામાં આવેલો છે. એમાં અંદાજે 500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. સ્લો સાયકલ, દોડ, રમત, રૂમાલ ગેમ વગેરે જેવી અનેક રમતો છે બાળકો આજે રમવાના છે. બાળકોને ખાસ તો રમવું બહુ ગમે છે. ઘણા સમયથી તેઓ કહેતા હતા કે બેન ક્યારે રાખવું છે, ક્યારે રાખવો છે, અને બાળકોને આજે સરસ રીતે અમે અહીંયા રમાડી રહ્યા છીએ. બાળકો સરસ રીતે આનંદ કરી રહ્યા છે. સહભાગી સૌ બાળકોને અને શિક્ષકોને સૌને ખૂબ ખૂબ અભિનંદન. હું એનડી સભ્ય રૂપાયતનમાંથી બોલી રહી છું. અમારે આજે ત્રણેય વિભાગની અંદરથી સ્પોર્ટ ડે તરીકેની ઉજવણી કરી રહ્યા છીએ. એમાં અંદાજે લગભગ 400 આસપાસના બાળકો ભાગ લઈ રહ્યા છે અને તે લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા કે અહીંયાની જે પ્રાથમિક એ લોકોને સારવાર સુવિધા મળે અને આગળ જતા એને નવી રમતમાં કંઈ વધારે આગળ ભાગ લઈ શકે. રમતનો મૂળભૂત હેતુ જ એ છે કે અત્યારે સરકાર પણ ખેલ મહાકુંભ દ્વારા બાળકોની અંદર રમતગમતમાં જાગૃતિ આવે અને એમાં એ લોકોના બહુ વિકાસ થાય શારીરિક અને માનસિક, એ માટે તેઓ બહુ પ્રયત્ન કરી રહી છે. તો અમે પણ બાળકોને એમાં રસ રુચિ જાગૃત થાય એ માટે અમે પણ અમારા લેવલના એક નાનો એવો પ્રયત્ન કરીએ છીએ. અને દર વર્ષે લગભગ 400-500 બાળકો અમારી શાળાના ત્રણેય વિભાગમાં આ સ્પર્ધાની અંદર ભાગ લે છે. અને કોઈ સ્પર્ધા એટલે એવું બાળકો નથી કે જે ફર્સ્ટ નંબર આવે છે એને અમે કોઈ ઇનામો આપીને બહુ પ્રોત્સાહિત કરી દઈએ, પણ દરેક બાળક અંદર ભાગ લે અને ઉત્સાહથી ભાગ લે અને એને પણ એક રમવાનો આનંદ મળે, આ જ અમારો હેતુ.